वर्णिवेश रमणीय दर्शनम् मंदहास रुचिरान्नाम्बुजम् पूजितम् सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये गुरु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमो नमः ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः वाला हरि कृष्ण महाराजाय नमो नमः बालुडा बाल स्वरूप घनश्याम महाराजाय नमो नमः सदा साधु गुण संपन्न मुनि प्रवर मुनि मुक्तानंद स्वामी ने नमो नमः मोक्षनादाता प्राणयाधाराय श्री गुरु चरण कमलेभ्यो नमो नमः बंधु सखा मित्र वाला पूज्य योगी स्वामी ने नमो नमः प्रगट सर्व संतेभ्यो प्रगट सर्व भक्तेभ्यो प्रगट सर्वेभ्यो नमो नमः बोलो स्वामी नारायण भगवान नी हरि कृष्ण महाराज नी सर्वावतारी आराधिष्ट देव अपनी शिबिर में बिराजता अक्षरधाम ना अधिपति अपना सर्व कोई ना नियंता सर्वोपरि भगवान स्वामीनारायण महाप्रभुजी जेमना हाथ नीचे मारू अने तमारू जीवन घड़ाई छे मने अने तमने जेमने भगवान स्वामीनारायण ओळखाव्या छे मानस तरीकेनू जीवन जीवता कर्या छे एवा वाला वाला मोक्षना दाता पूज्यपाद गुरुजी वडील गुरु बंधु पूज्य मुनि स्वामी पूज्य त्याग स्वामी आपने जेवो सत्संगनी राह बतावी रह्या छे एवा पूज्य विवेक स्वामी आदरणीय पूजनीय संतो संगीतज्ञ मित्रों साउंडवाड़ा भाइयों आप सर्व युवा सभा में यानी कि भूतपूर्व विद्यार्थी सभा में आवेला आप सर्व युवानों ने मारा वंदन साथे जय श्री स्वामीनारायण जय श्री स्वामीनारायण जय श्री स्वामीनारायण।
મજામાં છો? તમારી યાદો તાજી થઈ ગઈ? આમાં કેટલા ભૂતપૂર્વો નથી જે ગુરુકુળમાં ઓ તમે રનિંગ છો? ભૂતપૂર્વો કેટલા છે? આમ નહીં, વ્યવસ્થિત હાથ છે ને આમ ઊંચો થાય. કૌશિક સરને બોલાવું, હૂપ કરીને આવવા દેશે ને? ખબર છે ને તમને, આજે તમારી શિબિરમાં એક ભૂતપૂર્વ વિદ્યાર્થી સંત આપણા પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી પણ પધાર્યા. તાલી પાડો. વાલા ભાઈઓ, આપ જે ગુરુકુલમાં ભણીને ગયા છો એ ગુરુકુલ માતનું ગૌરવ આપણા જીવનમાં હર હંમેશ હોવું જોઈએ. આપની સંખ્યા બહુ ઓછી દેખાઈ રહી છે ભૂતપૂર્વ વિદ્યાર્થીની, પણ હું આપને વિનંતી કરું છું કે તમારા કોન્ટેક્ટમાં કોઈ બી ગુરુકુલનો વિદ્યાર્થી આવે તો એને કહેજો કે શિબિર એ જીવનનું બહુ મોટું અનમોલું પાસું હોય છે. આપ 1.5 દિવસથી અહીંયા છો, આપને ખૂબ મજા આવી રહી હશે. આવે છે? ખૂબ સરસ પૂજ્ય સુવ્રત સ્વામી કથા સંભળાવી રહ્યા છે. હમણાં કંઈક કોઈક વિદ્યાર્થીનું પ્રવચન ચાલતું હતું, હું આવ્યો ત્યારે લગભગ વિજય જ હતો. કઈ બાજુ છે? એનું જ ચાલતું હતું ને. અને કાલે રાત્રે હું અહીંયાથી નીકળો આમ જવા, ત્યારે પણ લાઇટો બહુ હતી એટલે કદાચ રમતનો ઉત્સવ ચાલતો હોય એવું લાગ્યું હતું. 1 વાગે નીકળો ત્યારે અંધારું હતું એટલે સુઈ ગયા હોય એવું પણ લાગતું હતું. જમવાનું કેવું છે? જમવાનું કેવું છે? આવું છે? શું હતું સવારે નાસ્તામાં? ઓ તમારી ને તો તમે લોકોએ દાંત વાળ્યો જ હશે હે ને. ભેલમાં બટેકા હતા તો સારું, નહીતર તો તમને મમરાન ચણા મળે ને આમલીનું પાણી મળે એટલે બ્રહ્માંડ ડોયલું. બોલો, હોસ્ટેલમાં કોઈ નતા ને? બધા નાસ્તો કરવા આવી ગયા હતા ને. ફેમસ છે તમારી ભેલ હો. આજે બપોરનું મેનુ શું છે? હે ભાઈ, કોટલેસ છે? આપ તો ભાઈ ને દોડ, જલ્દી જા ધ્રુવેશ, દોડ. જો ભાઈ, હું તમને વાત કરવા આવ્યો છું પણ આનંદથી વાત કરવા આવ્યો છું, કાર્યકર્તાઓ મને માફ કરે. 11 વાગે હું તમને પાછું આપી દઈશ. આપ તો ભાઈ, ક્યાં છે કોટલેસ? શું છે બપોરનું મેનુ? કોને ખબર હતી? એને આપો આપો આપો, ઊભો કરો એને. થા ભાઈ ઊભો. ના પાડે જ? બપોર નહીં ખાય? શું કહે ધ્રુવેશ? એ શું કહે છે? ચાલુ જ છે? ચાલુ. હા હા, ડ્રાય ફ્રૂટ મઠો. ડ્રાય ફ્રૂટ મઠો? મઠો ખાઈને ના થઈ જતા બઠો. ખૂબ સરસ. મારા ભાઈઓ, એકવાર આ પૂજનીય સંતોને તાલીઓથી વધાવો. તમારા સુખને વાસ્તે કેટલું જતન કરે છે. ભાઈઓ, એક વસ્તુ યાદ રાખજો, અત્યારે આપ યુવા અવસ્થામાંથી પસાર થઈ રહ્યા છો. આપ દુનિયાને કરલો મુઠ્ઠી મેં માનનારા વ્યક્તિઓ છો. વોટ્સઅપ, વાયબર, લિંક જેવા પદાર્થોને વાપરનારા તત્વો છો તમે. ત્યારે આટલું જતન, આટલી જાળવણી ગુરુજી અને આ સંતો સિવાય કોઈ કરે એવું આ બ્રહ્માંડમાં નથી. તમે અહીંયા આવવાના છો, શિબિર છે,
તમને એક માહોલ મળી રહે, તમને એમ લાગે કે અમે એક જુદી દુનિયામાં આવ્યા છીએ. કદાચ એ જ હેતુથી પૂજ્ય વિવેક સ્વામી આટલી સજાવટ કરી હશે. ખેર, કેટલો પ્રતિસાદ તમે એમને આપો છો એ તમારા ઉપર નિર્ભર છે. કેટલી ગુરુજીની સંતોની વાતોનું ભાથું અહીંયાથી ભરીને જાઓ છો એ તમારા ઉપર નિર્ભર છે. પણ જે મિત્રો નથી આવ્યા, હું માની રહ્યો છું ત્યાં સુધી ગુરુકુલમાંથી 2000 વિદ્યાર્થી તો ભણીને ગયા જ હશે, એમાંથી આજ કદાચ ચુનિંદા 100-125 વિદ્યાર્થી દેખાઈ રહ્યા છે. જે નથી આવ્યા એ મિત્રોને કહેજો કે આપે આપના જીવનના બહુ અનમોલા દિવસોને ગુમાવ્યા છે. પૂજ્ય સંતો દ્વારા થતું આપનું આ ઘડતર આપના રૂડા માટે છે. કદાચ વિવેક સ્વામી હોય કે એક યુનિટી બનાવી હશે, વિદ્યાર્થીઓની સંપર્ક કાર્યકર્તાઓ હશે, એ આપને કદાચ ફોન કરતા હશે કે આવો આવો. અહીં આવવાથી એ લોકોને કોઈ ફાયદો નથી, ફાયદો તમારા જીવનને છે. મને પૂજ્ય વિવેક સ્વામીએ વિષય આપ્યો છે જીવનના ઘડવૈયા પૂજ્યપાદ ગુરુજી. હવે એ તો મારે શું કહેવું, મેં એમને તે દિવસે જ કહ્યું હતું કે સ્વામીજી એ વિષય મારી માટે ટફ છે, કારણ કે ઘડવૈયા તો ગુરુજી સિવાય કોણ છે. એક પથ્થર હોય અને એ પથ્થરને એક શિલ્પીના હાથમાં આપવામાં આવે અને શિલ્પી જાબાજ હોય, કારીગર હોય, તો સ્વાભાવિક છે એ જીવન ઘડી જ નાખે. સાહેબ, પેલો સહેવાગ રમતો તો ઓળખો છો? હા, એમાં તો તમને ક્યાંક કેવું જ પડે. હમણાં નહીં, બહાટી બોલાવી દીધી ને થોડા ટાઈમ. શું કર્યું તું ભાઈ? કેટલા બોલમાં કેટલા રન? કેટલું યાદ છે જો તો ખરા. સહેવાગ રમતો તો અને પેલો પાકિસ્તાનનો કોઈ બોલર છે બોલ નાખતો તો પાકિસ્તાન વાળા થાકી ગયા હતા, કોઈ વાતે આઉટ થતા નહોતા, રન વધતા જતા હતા. એટલે પેલો બોલર, પેલો શું નામ છે એનું ભાઈ, રાવલપિંડી એક્સપ્રેસ, હે, તને પાછો બહુ રહ ચડ્યો દિનેશ, શોએબ અખ્તર, એ બોલ નાખે અને સહેવાગને એમ કહેતો, એ બાઉન્સ કરતો હતો અને સહેવાગને એમ કહેતો તો સહેવાગ હુક કરીને રમી બતાવે તો ખરો, એટલે પેલાને એંગ્રી થવા માટે મજબૂર કરતો હતો, ક્રોધિત થાય અને જો ચડાવી દે ને કેચ બેચ પકડાય તો જિંદગી છે સુખ દુઃખની મેચ, કોકનો ફટકો ને કોકનો, હે ને. જિંદગી બહુ આસાન લાગે છે પણ બહુ અઘરી છે. એટલે સહેવાગને વારે વારે પેલો કયા કરે કે ભાઈ મારીને બતાવે જ ખરો, મારીને બતાવે જ ખરો. ત્યારે સહેવાગનો મગજ ગયો કે સામેની સ્ટ્રાઇક ઉપર જે તારો બાપ ઊભો છે ને એને એકવાર તું બાઉન્સ કરી બતાય. એટલે સ્ટ્રાઇક ઉપર સચિન સાહેબ આવ્યા અને અખ્તર સાહેબે બાઉન્સ કર્યો, એટલે સચિન સાહેબે આસાનીથી બોલને ટચ કર્યો એટલે પાછળથી હુક થઈ અને સીધો જ બાઉન્ડ્રીની બહાર સિક્સ વાગી ગઈ. ત્યારે સહેવાગે અખ્તરના કાનમાં જઈને એટલું કીધું, બાપ બાપ હોતા હૈ ઓર બેટા બેટા હોતા હૈ. એમ ઘડવૈયા ગુરુજી છે, એની અંદર આ બ્રહ્માંડમાં આપણને ક્યારેય શંકા ન હોય. મારું અને તમારું જીવન પૂજ્યપાદ ગુરુજીએ ઘડ્યું છે. બાપ બાપ હોતા હૈ. સાહેબ, આપણા જીવનને જરાક વિચારીએ. મિત્રો, આપણે કેવા હતા? અહીંયા આવ્યા ત્યારે કેટલી કેટલી ઉંમરના હતા? કોઈ પાંચમામાં અહીંયા એન્ટર થયા હશે, કોઈ છઠ્ઠામાં, કોઈ સાતમામાં, કોઈ વધારે ખાધેલ પીધેલ ને સુખી હશે તો દસમામાં આવ્યું હશે, એથી વધારે કોઈક હશે તો બારમામાં પણ એન્ટર થયો હશે. પણ યાદ રાખો,
આપણી જીવનને જો તપાસીએ તો તમે કલ્પના કરો કે આપણી લાઈફ કેવી હતી. માલિક અને સેવકની વચ્ચેથી જે સર્જન થાય છે એનું જ નામ ઘડતર છે. એક માલિક હોય, એક સેવક હોય, એ બેના સમન્વયથી જે કંઈક નવું એક જીવન પેદા થાય આનું નામ ઘડતર. આમાં મેરિડ કેટલા છે? મેરિડ, પરણેલા, નિમેશ, હાફ મેરિડ બી હાથ ઊંચો કરે વાંધો નહીં. દિવ્યેશ ભગત, હાફ મેરિડ વાળાને એલાઉડ છે હાથ ઊંચો. આટલા બધા પરણી ગયા, વાંઢા કેટલા છે? તો હવે ક્યાંક ગોઠવાઈ જાઓ. આ જે લોકો પરણી ગયા છે મિત્રો, એને પૂછજો. આ શિબિરને તમે સિરિયસ થોડી લેજો. તમારી પાસે નોટપેન છે? કંઈક લખો છો? કોઈની મંગાવું? કોઈની મંગાવીને વાંચું? કોઈ હા નહીં પાડતું. આપણે મંગાવીને વાંચીએ. જાય નિમેશ ભગત, તમારી નોટ લાવો, વાંચીએ જ કરા. તમે શું લખો તો ખબર તો પડે. મને કાલે બે છોકરાના ફોન આવ્યા હતા, સ્વામી પ્રેક્ટિકલ સભા બી કરજો. મેં કીધું સારું લાય. એ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે પણ યુવક મંડળના યુવાન છે એવું કહેતા હતા મને. આપણે વાંચીએ નિમેશ ભગતે શું લખ્યું છે. ગઈકાલે ગુરુજીએ બપોરનું સેશન લીધું તું, એમાં ભગત લખે છે ગુરુજીએ પૂછ્યું કે મજામાં છો? પૂછ્યું તું? એમ લખ્યું છે, આ ઉપરથી સરસ બનાવ્યું છે, દુનિયાના તાપમાં તપીને આવ્યા છીએ એટલે એસીમાં વિવેક સ્વામીએ વ્યવસ્થા કરી છે. પાણી પડતું લાગે છે. ગુરુજી આપેલ નિયમ, દરરોજ 30 મિનિટ કથા સાંભળવી, ગુરુજીને પૂછીને જીવનમાં બધા નિર્ણય કરવા, આદર્શ વિદ્યાર્થી બનીએ જેથી આપણે બીજાને પણ આદર્શ બનાવી શકીએ. આમ નિમેશ ભગત લખે છે. આવા મુદ્દા તમે લખતા જશો, આ જ નોટ જ્યારે કંઈક બહુ મોટું જીવનમાં દુઃખ આવશે તે દિવસ નૈયા બની અને તમને પાર લાવી દેશે. ગુરુજી અને સંતો, કદાચ સુરત સ્વામીએ વિષય ઉઠાવ્યો છે ગુરુજીને નહીં ભૂલું, એવું કંઈક છે ને? બહુ અદ્ભુત. ગુરુજીના જીવનના સારા સારા પ્રસંગો કદાચ પૂજ્ય સ્વામી તમને સંભળાવશે. મારે તો તમને ઘડવૈયા વિશે કહેવાનું છે. એક કુંભાર, એને જો માટી સમર્પણ કરી દે તો ગમે એવી માટી હોય પણ એક સુંદર મજાનો આકાર પામી જાય. સોનું જો સોનીને સમર્પિત થઈ જાય તો સુંદર મજાના અલંકારો બની જાય. ખેતી અને ખેડૂતની વચ્ચે એક સુંદર મજાના વૃક્ષ આદિ અનેક પાકોના નિર્માણ થાય. એ જ રીતે એક આદર્શ ગુરુ અને એક આદર્શ શિષ્ય, જો આદર્શ ગુરુને આદર્શ શિષ્ય પોતાનું જીવન સમર્પિત કરે તો યાદ રાખો, જેમ વાલિયો લૂંટારો વાલ્મીક બની જાય, અંગુલીમાન આનંદ બની જાય, ધમાલી નાસ્તિક નરેન્દ્ર એક આસ્તિક વિવેકાનંદ બની જાય. આ વિશ્વ જ્યારે મુસ્લિમ સલ્તનતથી ધ્રુજતું હતું, ભારતની સંસ્કૃતિ જ્યારે મુસ્લિમ બિરાદરોના હાથની અંદર કચડાતી હતી, ત્યારે એક આદર્શ ગુરુ રામ આવ્યા અને એક આદર્શ ગુરુને એક આદર્શ શિષ્ય મળ્યો શિવાજી. તો આજ હું તમે હિન્દુસ્તાનની અંદર બેસી અને ભગવદ આરાધના કરી શકીએ છીએ, એ આદર્શ ગુરુના જીવનના ઘડતરનું પરિણામ છે. કદાચ જો તમને કોઈ એમ કહ્યું હોય કે વાતે વાતે તાલી પાડવાની, બંધ કરી દેજો. પણ વાતને અનુકરણ કરવાનો વધારે પ્રયત્ન કરજો. શક્ય હોય તો સારા સારા મુદ્દા લખી લેજો. વાલા મારા ભાઈઓ, ગુરુજી આ ગુરુકુલમાં આવ્યા,
તમે કદાચ ન જાણતા હોય તો આવતી શિબિરમાં એક એવો વિષય રાખજો, ગુરુકુલનો પૂર્વ ઇતિહાસ. તમને બધા વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ, ગુરુજી આ કંડારી ગામમાં ભિક્ષા માટે આવેલા, કથા કરવા આવેલા. અહીંયા રસોઈ થાય અને એમાંથી જે કાંઈ બધા ભક્તોને કથા વાર્તા કરે ને રાજી કરવા આવેલા, એમાં કંડારી ગામના લોકોએ આ જમીન બતાવી, ગુરુજીની નજર ઠેરી. કદાચ વિવેક સ્વામી આદિ સંતો મારા કરતાં વધારે જાણતા હશે આ ભૂમિનો ઇતિહાસ. એમ કહેવાય છે કે અહીંયા પૂજ્ય મુનિ સ્વામી એમના સાક્ષી છે, આ જંગલ હતું. મિત્રો, કંડારી ગામમાંથી ગુરુજીને કોઈ દૂધ આપવા માટે અહીંયા ના આવતું. આપણા મકાન છે એની પાછળ એક મકાન છે, તમે બધાએ નામ સાંભળ્યું હશે, આપણે ત્યાં પુના દાદા હતા અને એ રહેતા હતા. એ મકાનમાં ગુરુજી રહેતા, જે મુનિસ્વામી આદિ સંતો એમની સાથે રહેતા. કોઈ દૂધ આપવા માટે કંડારી ગામમાંથી અહીં આવતું નહીં, બીક લાગતી લોકોને. સર્વપ્રથમ ગુરુજીએ આ જંગલને કાપી કાપી અને આ ગુરુકુલનું નિર્માણ કર્યું છે, જેની ભૂમિમાં બેસી હું તમે કંઈક કક્કો ને બક્કો ભણ્યા છીએ સાહેબ. સુને હે જી સંત બડા પરમારથી, અપને જીવન કી જ્યોત જલા, પ્રકાશ પાથરે બીજાને, પ્રકાશ પાથરે બીજાને, અને પોતે દીન રેન જલી જા. ઘડતરની પાઠશાળા બનાવી, ઘડતરની પાઠશાળા બનાવી, કંડારી ગુરુકુલ દિવ્ય માત, એમાં જે કોઈ આવીને રહ્યા, એમાં જે કોઈ આવીને રહ્યા, એ વિદ્યાર્થી હોય, એ મજૂર હોય, એ સાધુ હોય, એ પાર્ષદ હોય, કોઈ ગુરુકુલનો કાર્યકર્તા હોય, કોઈ ગુરુકુલનો જોબ વર્ક માણસ હોય, શિક્ષક હોય, મજૂર હોય, નોકર હોય, એમાં જે કોઈ આવીને રહ્યા, આ ગુરુકુલમાં જે કોઈ આવીને રહ્યા, ઘડતરની પાઠશાળા બનાવી, કંડારી ગુરુકુલ દિવ્ય માત, એમાં જે કોઈ આવીને રહ્યા, એમાં જે કોઈ આવીને રહ્યા, તેના ગુરુજી થયા માતને તા. આ ગુરુકુલમાં જે કોઈ આવીને રહ્યા એના મા બાપ ગુરુજી બનીને રહ્યા. એ મજૂર હોય, એ મજૂર હોય. હમણાં થોડા દિવસ પહેલાનો પ્રસંગ, અહીંયા ગુરુજી ઇજકે બેઠા હતા અને સેવક સંત ગુરુજી માટે આ તાપ જોવો છો ને તમે, હે, આ તો સારું તમને આ બધું ઠંડી જ બહાર નીકળો તો ખબર પડે બેટા કેવો તાપ છે, લોકો મરે છે. તે એક સેવક સંત આઈસ્ક્રીમ લઈને આવ્યા, ગુરુજીને આપ્યો. અહીંયા કામ ચાલે છે, મજૂરના છોકરા રમતા હતા, ઊભા થઈ ગુરુજીએ આઈસ્ક્રીમ મજૂરના છોકરાને આપી દીધો. સેવક સંત બીજી વાર લાવ્યા, બીજી વાર ઊભા થઈને આપી આવ્યા, ત્રીજી વાર લાવ્યા, ત્રીજી વાર ઊભા થઈને આપી આવ્યા. પેલા લાવવાનું બંધ કરી દીધું પણ ગુરુજીએ આપવાનું બંધ ના કર્યું. ઘડતરની પાઠશાળા બનાવી,
કંડારી ગુરુકુલ દિવ્યમાં. યાદ રાખજો, આ ગુરુકુલ ની ભૂમિ છે, આ ગુરુકુલ ના મકાનો છે, આ ગુરુકુલ નું જાડવું જાડવું છે, મારી તમારી મા સમાન છે, કારણ એને આપણને આશ્રય આપ્યો તો વિદ્યાનો કક્કો અહીંયાથી શીખાચીએ, એની સાથોસાથ સંસ્કાર શીખાચીએ, એક માનવ જીવન કેમ જીવાય. એમાં જે કોઈ આવીને રહ્યા, એમાં જે કોઈ આવીને રહ્યા, તેના પોતે થયા માતને તા. કંડારી મે જોગી આયા, બજાવો દીને. વોલ્યુમ આપો બેનજાનો. પરિવાર વગાડ કંડારી મે જોગી આયા, ગુરુકુલ ઉસને બનાયા, કહીં બચ્ચો કો પઢાયા, જીવન કી જ્યોત જગાયા, કંડારી કો ધામ બનાયા, બનાયા ગુરુદેવ ગુરુદેવ. મારું વોલ્યુમ ડાઉન થઈ. બજાવ બજાવ મજા કર. તમે ગાઓ, કંડારી મે જોગી આયા, ગુરુકુલ ઉસને બનાયા, હમકો ઉસને પઢાયા, કોણે કોણે. અને એટલા માટે આ ગુરુકુલ નું એક સૂત્ર છે, ગુરુકુલ છે એ જીવન ઘડતર ની પાઠશાળા. કંડારી મે જોગી આયા, ગુરુકુલ ઉસને બનાયા, કહીં બચ્ચો કો પઢાયા, જીવન કી જ્યોત જગાયા, કંડારી કો ધામ બનાયા, બનાયા ગુરુદેવ 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 ગુરુદેવ. 11 વાગ્યા છે, અહીંયા મારી કથાને હું વિરામ કરું છું. મિત્રો, એક આખીર સંદેશો આપી દઉં કે જીવન એવું જીવજો કે ગુરુજીને અને આ સંતોને તમારા ઉપર ના જ થાય. સંતોને અને ગુરુજીને એમ થાય કે અમારો દીકરો વિશ્વના કોઈ પણ ખૂણામાં હશે, આજ હું આખીરી સલામ કરું નિમેશ ભગતને કે પુનામાં રહ્યા છે, પણ એ છતાંય ગુરુજીને અહીંયા બેઠા બેઠા નિમેશ ભગત ઉપર ના જ છે કે મારો દીકરો છે.
સાત સમુદ્રને પાર કરીને સામે કિનારે શિકાગોમાં બેઠેલા એ દીકરાને ગુરુજીના યાદ કરું, ભાવેશ આકોલિયાને અહીંયા બેઠા બેઠા કંડારીના ઝૂલે ઝૂલતા ઝૂલતા ગુરુજીને નાજ છે કે મારો દીકરો ભાવેશ શિકાગોમાં છે. આવું જીવન આપણું ઘડાય, બાકી તો તુજ જોર જવાની તનુ કોણ જાણે ક્યાં જશે, થપ્પડ પડે જ્યાં કાળની બકરી સમોતું થઈ જશે, અભિમાનમાં ફૂલે ફેરો વા ફૂકતો વહી જશે, બાંધી મુષ્ટિ ટાંક તુજને ઠાઠડીમાં લઈ જશે, પરણ અને મરણની નિશાની શ્રીફળ બાંધશે, એને ગુમાવ્યું જીવતર અહીં પાણી ચું પકડાવશે, ફૂલસૈયામાં સુતેલો કાષ્ટ પર પોઢણ થશે, પહેર્યા ઘણેના કિંમતી સંબંધીઓ લૂંટી જશે, ઓઢા દુશાલા સાલને ટુકડાઓ એ રહી જશે, પરિણામમાં મા એ જેવો જેણો તેવો તું થઈ જશે, સાર અગર નરસા કમર કરમનું ભાથું સાથે લઈ જશે, સમયરા હશે શ્રી હરિને તો પાર બેડો થઈ જશે, આ સદગુરુ કેરુ ઘડતર ખેમો તો જીવન પાત્ર પલટાઈ જશે, આ સદગુરુ કેરુ જીવન જો ખેમો એનું ઘડતર ખેમો તો જીવન પાત્ર પલટાઈ જશે, સુણી ભક્તની વિનંતી ચતુરજન ચેતી જશે, ચતુરજન ચેતી જશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.